હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? ફરી પાછા ભેગા થયા નવા ટોપિક સાથે. ઓકે, ગણિતમાં આપણે 10મું પ્રકરણ શરૂ કરી દીધું છે. તેમાં શું કરીયા? તેમાં શું કરવાનું છે? હા, અંકો ઉમેરવાના છે. બરાબર, તમે કેટલા ઝડપથી અંકો ઉમેરી શકો છો? 5 વત્તા 2 7, 7 વત્તા 3 10, 10 વત્તા 2 12. તો આવી રીતે તમે કેટલી ઝડપથી ગણતરી કરી શકો છો એ તમે શીખ્યા ને? ચલો, હવે આજે આપણે એના પરથી જ એક પ્રવૃત્તિ કરવાની છે. ઓકે, તો તમે તૈયાર છો? ચલો આપણે પ્રવૃત્તિ તરફ જઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીં તમને શું દેખાય છે? હા, ગરોળી છે. બરાબર, એનું નામ પણ આપ્યું છે, મારકણી ગરોળી. આવું કેમ નામ આપ્યું હશે? હા, કારણ કે તે જીવડાને મારીને ખાઈ જાય છે, એટલા માટે. બરાબર, હવે અહીં એક બોક્સ આપ્યું છે. બરાબર, એ દરેક કાણામાં તે ગરોળી જઈને જીવડા ખાય છે. બરાબર, તો આપણે પહેલા જોઈ લઈએ. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. એનો જવાનો રસ્તો અહીંથી છે, એટલે એક કાણામાંથી બીજા કાણામાં તે જાય છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. અહીંથી ગરોળી જવાની શરૂઆત કરે છે. જે જે કાણામાં તે જાય છે તે કાણામાં કેટલાક જીવડાઓ સંતાયેલા છે, તે જીવડાઓને તે ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. તમે અહીં જોઈ શકો છો, જો આ કાણામાં 6 સંખ્યા આપી છે, આ કાણામાં 3 સંખ્યા આપી છે, આ કાણામાં 5 સંખ્યા આપી છે, આ કાણામાં 9 સંખ્યા આપી છે, આ કાણામાં 8 સંખ્યા આપી છે, આ કાણામાં 1 સંખ્યા આપી છે, આ કાણામાં 2 સંખ્યા આપી છે અને આ કાણામાં 0 આપ્યું છે. બરાબર, તો હવે આપણે જોવાનું છે કે ગરોળી કયા કયા કાણામાં જાય છે અને જીવડા ખાય છે. ઓકે, ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. બાળમિત્રો, આપણે ગરોળીને ગમે ત્યાંથી નીકળવા દેવાની નથી. આ લીટીઓ તમે જોવો છો તો તે લીટીઓની મદદથી જ કાણામાં જઈ શકે છે. તો ચલો આપણે જોઈએ. ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે. તમારી ચોપડીમાં પહેલું આપ્યું છે. બરાબર, ગરોળી અહીંથી જવાની શરૂઆત કરે છે. બરાબર, ગરોળી પહેલી વાર કેટલા જીવડા ખાય છે? 18. અહીં આપ્યા છે 18 જીવડા. તો આપણે કઈ કઈ સંખ્યા 3 કાણામાં લેશું કે જેનો સરવાળો 18 આવે? તો એ કયા 3 ખાનામાં જશે કે જેનો સરવાળો 18 થશે? એટલે કે ગરોળી અહીંથી જવાની શરૂઆત કરે છે તે કયા કાણામાં જાય છે? 8. બરાબર, 8મા કાણા પરથી તે ક્યાં જાય છે? પહેલા ખાના, બીજા ખાનામાં જાય છે જે કાણામાં 1 સંખ્યા આપી છે. અને અહીંથી ગરોળી જાય છે અહીં 9મા કાણામાં. બરાબર, એટલે કે 8, 1 અને 9, એટલે કે 8 ને 1 કેટલા? 9, અને 9 ને 9 18. તો એને 3 કાણામાં જઈને 18 જીવડા ખાધા. ચાલો, તો હવે આપણે બીજું જોઈએ. 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? હવે તમે જુઓ, 12 એને જીવડા ખાવા છે તો તે કયા કયા કાણામાં જશે? જુઓ જુઓ, ધ્યાનથી જુઓ. હા, પહેલા ગરોળી અહીંથી શરૂઆત કરશે અને પહેલા બીજા નંબરના કાણામાં જશે. ઓકે, અહીંથી તે અહીં પહેલા નંબરના કાણામાં જશે. ઓકે, એટલે કે 2 ને 1 કેટલા થાય? 3. અને અહીંથી તે ક્યાં જશે? હા, 9મા કાણામાં, એટલે કે અહીં. એટલે કે 2 ને 1 3, અને 3 ને 9 કેટલા થાય? 12. તો આપણે અહીં લખીશું 2 વત્તા 1 વત્તા 9 બરાબર કેટલા થયા? 12. જોયું બાળમિત્રો? ચલો હવે આપણે ત્રીજા પર જઈએ. 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે? જુઓ, આ વખતે ગરોળીને કેટલા જીવડા ખાવાના છે? 20. તો ચલો આમાં શોધો કે કોનો કઈ કઈ સંખ્યાનો સરવાળો કરીશું તો 20 આવશે. ગરોળી અહીંથી જવાની શરૂઆત કરે છે. પહેલા એ ક્યાં જશે?
આઠમા ખાનામાં. વેરી ગુડ. આઠમા ખાનામાંથી પછી તે ક્યાં જશે? હા, ત્રીજા ખાનામાં. આઠ ને ત્રણ કેટલા થાય? અગિયાર. કેટલા થાય? અગિયાર. અને હવે ક્યાં જશે? હા, નવમા ખાનામાં. એટલે આઠ ને ત્રણ અગિયાર, અને અગિયાર ને નવ કેટલા થાય? વીસ. તો જોયું ને બાળ દોસ્તો, ગરોળી તેની સીધી લીટીમાં જ જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લખીશું 8 + 3 + 9, બરાબર કેટલા થાય? 20. હવે આ વખતે ગરોળી જીવડા ખાવા માટે ચાર ખાનામાં જાય છે. કેટલા ખાનામાં જાય છે? ચાર ખાનામાં. તો પહેલામાં છે 18 જીવડા ખાવા, ગરોળી કયા રસ્તે જાય છે? હવે તેને 18 જીવડા ખાવાના છે. એકવાર તો 18 જીવડા આવી ગયા, બરાબર? તો તેમાં તો ત્રણ જ ખાના હતા. તો આ વખતે કેટલા ખાના છે? ચાર ખાના છે. તો ચલો જોઈએ ગરોળી કયા રસ્તે જાય છે. તો ચલો, ગરોળી અહીંથી જવાની શરૂઆત કરે છે. આ વખતે કેટલા ખાનામાં જાય છે? ચાર ખાનામાં જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંથી જવાની શરૂઆત કરે છે. પહેલું ખાનું કયું આવે છે? 8 નંબરનું, બરાબર. ત્યાંથી તે જાય છે 1 નંબરના ખાનામાં, અને અહીંથી તે જાય છે 0 નંબરના ખાનામાં, બરાબર. અને અહીંથી તે જાય છે 9 નંબરના ખાનામાં. તો થઈ ગયું ને 1 2 3 4, ચાર ખાનામાં તે ગઈ ને. એટલે 8 ને 1 કેટલા થાય? 9. અને 9 ને 9 18. તો આવી ગયો જવાબ. શૂન્ય નંબરના જે ખાનામાં જાય છે તેમાં તો કશું જ તેને ખાધું નથી, પણ તે એ ખાનામાં ગઈ તો ખરી ને. ઓકે, તો એ કેટલા ખાનામાં ગઈ ગરોળી? ચાર ખાનામાં. પણ તેણે કેટલા જીવડા ખાધા? 18. તો ફ્રેન્ડ્સ, ગરોળી જે ચાર ખાનામાં ગઈ તેની સંખ્યા આપણે લખીએ. 8 + 1 + શું હતું? 0 + કેટલા? 9. બરાબર કેટલા આવ્યા? 18. ઓકે ફ્રેન્ડ્સ, હવે છેલ્લું જોઈએ. 12 જીવડા ખાવા, ગરોળી કયા રસ્તે જાય છે? ચલો, આમાં પણ એ ચાર ખાનામાં જ જાય છે. તો જુઓ કયા રસ્તે જશે ગરોળી. હા, જુઓ જુઓ, ગરોળી અહીંથી જવાની શરૂઆત કરે છે. આ વખતે તેને 12 જીવડા ખાવાના છે. તો તમને લાગે છે કે તે 8 નંબરના ખાનામાં જશે? નહીં જશે. ઓકે, કારણ કે તેને ચાર ખાનામાં જવાનું છે. તો ગરોળી અહીંથી જવાની શરૂઆત કરશે અને 2 નંબરના ખાનામાં જશે. ત્યાંથી તે જશે 1 નંબરના ખાનામાં. એટલે કે 2 ને 1 કેટલા થાય? 3. અહીંથી તે જશે 0 નંબર એટલે કે શૂન્યના ખાનામાં, અને અહીંથી તે જશે 9 નંબરના ખાનામાં. તો 1 2 3 અને 4 ખાનામાં ગઈ ને ગરોળી. તો હવે જોઈએ 2 ને 1 કેટલા થાય? 3. અને 9 ને 3 કેટલા થાય? 12. વેરી ગુડ. તો તમને સમજ પડી ગઈ ને? તો ચલો આપણે લખીએ. 2 + 1 + 0 + 9. તો આવી ગયો ને આપણો જવાબ 12. તો ફ્રેન્ડ્સ, મારકણી ગરોળીને જીવડા ખવડાવવાની મજા આવી ને? તમે એકદમ બરાબર તેને એના ખાનામાં પહોંચાડી દીધી. ઓકે, તો ચલો હવે ભણવાનું બહુ થયું, તો હવે થોડીક રમત પણ રમી લઈએ. તમારે રમવી છે? ચલો થઈ જાઓ તૈયાર, આપણે નવી રમત રમીશું. ઓકે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે 1 થી 100 અંકોનું આપણે એક અહીં ચાર્ટ આપ્યો છે, બરાબર. હવે અહીંથી આપણે રમતની શરૂઆત કરવાની છે. અને અહીં આપણું ઘર આપ્યું છે. તમારા ઘરે પણ તમે સાપ સીડી લૂડો એવી રમત રમો છો ને? બસ આ એ જ રીતની રમત છે. હવે મારી પાસે આ 2 પાસા છે. ઓકે, તો આમાં શું કરવાનું છે? આપણે પાસાને ફેંકવાનું છે. તો અહીં 6 અને અહીં 2 આપ્યા છે. પાસામાં કેટલા અંક આવ્યા? 6 અને 2. તો 6 અને 2 કેટલા થાય? 8. તો અહીંથી આપણે શરૂઆત કરવાની છે. 8 ક્યાં છે? અહીં છે.
તો આઠ ઉપર આપણે ગોળ કરીશું. ઓકે, ચલો ફરી પાછા ફેંકીએ. આપણે કેટલા આવ્યા? ચાર ને ત્રણ. કેટલા થાય ચાર ને ત્રણ? સાત. વેરી ગુડ. તો અહીં કેટલા પડ્યા? સાત પડ્યા. અને આપણે ગોળ સેના પર કર્યું છે? આઠ. બરાબર. તો આઠ ને સાત કેટલા થાય? પંદર. તો આપણે પંદર ઉપર ગોળ કરીશું. ઓકે, આ તમારે ઝડપથી ગણતરી કરવાની છે, તો તમને ગણતરી પણ ખૂબ જ સરસ રીતે આવડી જશે. સમજ પડી ગઈ ફ્રેન્ડ્સ? તો આ રમત તમારે તમારા ફ્રેન્ડ સાથે રમવાની છે અને જોવાનું છે કે કોણ ઝડપથી તેના ઘર સુધી પહોંચી જાય છે. ફરી પાછા એકવાર રમીએ. ઓ, આ વખતે તો છ ને ચાર અંક પડ્યા છે, એટલે કે છ ને ચાર દસ. તો અહીં પંદર ઉપર આપણે ગોળ કર્યું હતું, હવે પંદર માં દસ ઉમેરીએ તો કેટલા આવે? પચીસ. તો આપણે પચીસ પર ગોળ કરીશું. જોયું ને ફ્રેન્ડ્સ? તો ફટાફટ ગણતરી થાય છે ને? હા, તો આવી જ રીતે તમારે આ રમત કોની સાથે રમવાની છે? તમારા મિત્ર સાથે. ઓકે, તો તમે આ રમત રમજો અને એન્જોય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને રમત રમવાની મજા આવી ને? આ રમત તમારે કોની સાથે રમવાની છે? તમારા મિત્રો સાથે. ઓકે, તો હવે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.